नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोए सव्वसाहुणं एसो पंच नमुक्कारो सर्व पावप्पणासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम्। संशय ना मिटे जय 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 गुरुदेव। ओ सद्गुरु देव परम कृपालो देव पार्श्वनाथ भगवान के सब संतन के विक्रम नो नवा वर्ष नो दिवस एवो आज नो दिवस छे। लोकोमा स्वाभाविक रीते ज पर्वनी उजवणी रूपे ते उजवाय छे। तहेवार कंईक रिलेक्स थवू, कंईक नवू माणवू, कंईक नवू जाणवू, कंईक मित्र वगैरे ने मळवू, कंईक नवी वातो करवी, नवा कपड़ा पहेरवा, नव खावो पीवो, सामान्य रीते बराबर छे। આપણે પણ આજે કોઈ તાત્વિક વાત નથી કરવી, હમણાં જ ઘણા દિવસથી ચાલતી હતી, પણ તત્વ તાત્વિક પરમાર્થની પૂર્વ ભૂમિકા, પરમાર્થ પ્રાપ્તિની પૂર્વ ભૂમિકા, ઘરમાં પ્રવેશ કરવો છે પણ આંગણામાં કે કમ્પાઉન્ડમાં પ્રવેશ કરવો નથી તો તે દુનિયામાં તો કદાચ હેલિકોપ્ટરથી બની શકે, પણ તો હેલિકોપ્ટર પણ
આંગણા માંથી પસારતો થાય છે, ભલે બીજી દિશામાંથી આવતું હોય, આપણા જીવન માટે આધ્યાત્મિકતા ઈચ્છીએ પણ એ બાબલાને છરીઓથી રમવા, છરીઓ રમવા આપી છે, અથવા પેલી બ્લેડ હોય ને સાહેબ, બધી બ્લેડોથી બાબાને રમવા. બાબલો કેટલો છે? 10 મહિનાનો. એને બ્લેડ જુદા જુદા રંગ લગાડી અને પછી એને રમવા આપી છે. અંતરમાં સદગુણો ન હોય, અંતરમાં ભાવનાની પ્રમાણિકતા ન હોય, મુખ્ય મોક્ષ અભિલાષ ન હોય, મારે શાંતિ આનંદ પ્રાપ્ત કરવા છે એવો અંદરમાં દ્રઢ નિર્ણય ન હોય, અને એને અનુરૂપ જે પણ કંઈ જીવનની સામગ્રી જોઈએ એ ન હોય, ને વાતો 5મું ગુણસ્થાન 7મું ગુણસ્થાન એવી બધી વાતો કરીએ, વાતો કરવાનો વાંધો નથી, પણ એ વાતો માં સંતુષ્ટ થઈ જવાનો વાંધો છે. વળી અમુક વાતો તો કરવી જ ન જોઈએ, કારણ કે 8 દ્રષ્ટિની સજ્જાઈમાં આવે છે કે ઘરની કોઈ ગુપ્ત વાત હોય અને નાના બાળકને કહી દઈએ તો એ બહાર જઈને ગમે તેને કહી દે, અને કે હીરા ક્યાં મૂક્યા છે, આ બધી મૂલ્યવાન વસ્તુઓ ક્યાં મૂકી છે, એ બધી બાળકને કહીએ, બાળકના દેખતા કહીએ તો એ બહાર જઈને બધે કહે, ને એમાંથી કંઈ અનર્થ થવાનો સંભવ તો વ્યવહારિક જીવનની વાત છે. પરમાર જીવનમાં તો એનાથી વધારે સ્ટ્રિક્ટ ક્રાઇટેરિયા છે. એ આપણે કાયમ કહીએ છીએ, વિચારીએ છીએ, સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ આત્મસિદ્ધિ તેને માટે જ છે કે જેણે મતાર્થીના લક્ષણો અંતરથી છોડ્યા છે અને આત્માર્થીના લક્ષણો જીવનમાં આત્મસાત કર્યા છે. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા. ત્યાં બ્રહ્મચર્યનો વિષય હતો એટલે બ્રહ્મચર્યમતિમાન, ક્ષમાનો વિષય હોય તો ક્ષમા વગેરે, સરળતાનો વિષય હોય તો સરળતા વગેરે. આજે તો એવી કંઈ આધ્યાત્મિક વાત નહીં કરતા, થોડીક વાત જે બધાને આવડે જ છે, મોઢે તો છે, ઘણાને બોલીએ પણ છીએ, લગભગ દરરોજ બધા બોલે, એનો ભાવ આ 4 ભાવનાઓ મારા જીવનમાં મારે આત્મસાત કરવી છે, બોલવી છે એમને, હું બીજાને સંભળાવી દઉં, મને મોઢે છે, મોઢે નહીં હૃદયે કરો, મોઢે તો ઘણું છે, મોઢામાં ધર્મ થતો નથી, હૃદયમાં ધર્મ થાય છે. ઉર્મિ ભાવ, એની ઉત્પત્તિનું સ્થળ તે હૃદય માનવામાં આવે છે. હૃદયનો અર્થ છે ભાવ, ઇનર બિલીફ એન્ડ ઇનર ફીલિંગ, ઇનર બિલીફ એન્ડ ઇનર ફીલિંગ. કોઈ માણસ બહુ હોશિયાર હોય દુનિયાનો,
બધાને છેતરી દે. ભલભલા આઈએએસ ઓફિસરને, કલેક્ટર કમિશનરને, બધાને છેતરી દે. ભગવાનને નો છેતરે, અથવા ભગવાન આત્મા એથી છેતરાતો. મોક્ષ માર્ગમાં બહુ જ બુદ્ધિવાળા હોય એ જ જાય એવો નિયમ નથી. અત્યારે ઓછી બુદ્ધિ હોય તોય પણ સારૂઢી રીતે સત્સંગની આરાધના કરતા બુદ્ધિ ઓટોમેટિક વધી જશે. પણ બુદ્ધિ વધવા કરતા બુદ્ધિ નિર્મળ થવાની જરૂર છે. થોડી બુદ્ધિ હોય તો પણ મોક્ષ થાય. માં ઋષ માં તુષ એવો દાખલો છે. અને ઘણું જ્ઞાન હું લોકોને દેખાડું કે મેં કેટલા શાસ્ત્રો વાંચ્યા છે, એવા ભાવ કરવાથી પાપ બંધ થાય અને નીચે જાય. દુનિયા જેને ધર્મ માને છે એ ધર્મ નથી, અને જે ધર્મ છે તેને દુનિયા જાણવા પણ માંગતી નથી. કારણ કે ત્યાં તો સાહેબ દીકરાઈ નહીં, બંગલાઈ નહીં, મોટર નહીં, ખાવા પીવાનું નહીં, ગુરુ શિષ્ય પણ નહીં, તીર્થયાત્રા નહીં જવાનું, પૂજા નહીં કરવાની. અમુક હદ સુધી કરવાની કે પછી શું થાય? ધ્યાત ધ્યાન ધ્યેય ગત કામ હું સેવક ને હું છું સ્વામ. ઘન છે પરમાર્થની પ્રાપ્તિ, દુર્લભ છે. વાક ચાતુર્યથી, ઘણી ભાષાઓને જાણવાથી, અથવા ટ્રિક્સ કરીને બધાને મેસમેરિઝમ કરવાથી, અથવા અનેક એવા પ્રકારોથી પરમાર્થની પ્રાપ્તિ તો નથી થતી, પરમાર્થથી દૂર જવાય છે, પાપનો બંધ થાય છે. કારણ કે ઇન્ટેન્શન ઇઝ ઇલ, ફાઉલ. અભિપ્રાય મલિન છે, ફળ પણ મલિન મળે. દુનિયાના કાર્યો અને દુનિયાના પ્રસંગો જેવી રીતે થાય છે એવી રીતે મોક્ષ થતો નથી. એટલે શું? એટલે આજે વિષય નથી એ, પણ તે પૂછ્યું કે શું મોક્ષનો માર્ગ? મોહના માર્ગથી ડાયગોનલી ઓપોઝિટ છે. મોક્ષનો માર્ગ મોહના માર્ગથી, મોહ એટલે સંસાર, સંસારની કોઈ પણ વસ્તુ હોય, દર્શન હોય કે ચારિત્ર મોહ હોય. હું તો ભગવાનને છેતરી નાખું એમ કે સાહેબ, હું તો ભગવાનને પણ છેતરી નાખું. ખોટા ખોટા સિક્કા હોય ને એ નાખું, ફાટલી નોટો રિઝર્વ બેંક વાળા પણ ના લે એવી નાખું. ભગવાનનો ક્યાં ફોન આવ્યો હતો કે તું આવું કરજે? ભગવાનને જોઈએ છે કંઈક ને આપણે આપીએ છીએ કંઈક. ભગવાનને જોઈએ છે કે ભગવાનને તો જોઈતું નથી, પણ આપણે ભગવાનના રસ્તે ચાલવા માટે સત્ય, ન્યાય, શુદ્ધ ભાવ, સરળતા, નિર્વિકાર બાલકવત નિર્ભય તિનકે પાયન ધોક હમારે, ગમે એટલા પુણ્યનો ઉદય હોય ને ગમે તેટલી તારી આઈક્યુ 180 હોય તો પણ ભગવાન એ રીતે મળશે નહીં. કુમતીને કાપવાને, સુમતીને સ્થાપવાને, મમત્વને માપવાને સકળ સિદ્ધાંતથી
कपट रहित थई आत्म अर्पण, कपट रहित थई आत्म अर्पण। तो मोक्ष मार्ग माटेनी प्रथम भूमिका में हे प्रभु मारे आ चार भावनाओ मारा जीवन में शद्धवी छे, लक्ष्य में राखीने वारंवार याद राखवी छे, अने प्रसंगोपात सर्व प्रकारे जीवन में उतारवी छे। बस हवे कई कहेवानी जरूर नहीं, वांचिए। एक एक लीटी बोलीशु। मैत्री भावन पवित्र झरण मुझ है यामा वया करे, मैत्री शुभ थाओ आ सकल विश्वनु एवी भावना नित्य रहे, गुण थी भरेला गुण जन देखे हयो मारो नृत्य करे, ए संतो ना चरण कमल मा मुझ जीवन नु अर्घ्य वहे, प्रैक्टिस, वी हैव टू प्रैक्टिस दिस। आ भाई नकामा छे, आ बेन तो साव नकामा छे, आ भाई मन बहु गमे छे, गुणों में प्रीति करो, व्यक्ति में प्रीति न करो। मोक्षनो मार्ग ते गुणों नी प्रीति करवानो छे। गुणाः गुणिषु पूज्यन्ते न च लिंगम न च वयः। नहीं तो शबरीबाई ने घेर राम जाय नहीं। नागर ब्राह्मण थी, 22 वर्षनी हती, राजकुमारी हती, महल में रहती थी, बहु इंस्ट्रूमेंट जानती थी, डांसिंग बहु सारू करती थी। साहेब तमने कई खबर नहीं, ये रामनी भूल थी गई। आपने शू लगे साहेब रामनी, अपने महावीर ने भूल थी गई एम लगे, रामनी थी गई एम लगे, बधाए भगवान ने भूल थी गई, आचार्य बधाई नहीं, अने कृपाणु देव नहीं, मुंबई ना बधाए व्यापारी कहता। आप लोग गोंडो त्यां अत्यारे जईने बैठो छे, आपणे दरनु आ शी कमाणी धकथी कमाणी छे, ने आ गोंडो तो त्यां जईने बैठो छे। चामडानी आँखो भाव थी नष्ट पामे तो कल्याण मार्ग प्रगटे। कोनु बच्चे चरम नयने करी देखता रे भूल्यो सैल संसार, जिन नयने करी मार्ग देखता नयन ते दिव्य विचार। आ चामड़ानी आँखों थी जोईए छे अने बधु एसेसमेंट करिए छे, मानिए छे, जो दिखता है सो झूठ है और देखने वाला ही सच्चा है। जो दिखता है वो शाश्वत नहीं है, वो आनंद देने वाला नहीं है, देखने वाला जो है वो ही आनंद देने वाला है। पर आवु अंतर मा बेसवा माटे
આવું જીવનમાં લાવવું જોઈએ. આઈ હેવ નો એનમિટી વિથ એનીબડી ફ્રોમ ઇનસાઇડ. આઈ હેવ નો એનમિટી વિથ એનીબડી. અઘરું છે, આપણે પૂરેપૂરું ન કરી શકીએ, પણ 35% માર્ક તો લાવીએ. શ્રી ગુરુદેવના કૃપા પ્રસાદથી અને સત્સંગની ઉપાસનાથી જો વિવેકરૂપી અંજન આ આંખોમાં અંજાય, આ તો બાહ્ય છે, એનાથી અંતરની આંખમાં અંજાય, તો પછી લાગે લટક ગુરુ ચરણન કે, લાગે લટક ગુરુ ચરણન કે, ચરણ બિના મુજે કછુ નહીં ભાવે, ચરણ બિના જૂઠ માયા સબ સપનન કેવલ, જૂઠ માયા સબ સપનન કે, મોહ લાગે લટક ગુરુ ચરણન કે, મોહ લાગે લટક. એ તો કહે છે સંસાર પૂરો થઈ ગયો, બહુ સાગર સબ સુખ ગયો, એમ કે હોશિયાર મનુષ્યોને ભગવાન મળતા નથી, પણ ઉમદા સરળ હૃદય અને અંતરથી સમર્પિત જે આત્માઓ છે તેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય. દુનિયાથી ઊંધું, દુનિયાથી ઊંધું. સાહેબ હું ભલભલાને બાટલામાં ઉતારી દઉં છું, ભલભલાને બાટલામાં ઉતરજો, તું બાટલામાં ઉતરી રહ્યો છો, એને ખબર નથી, ખબર નથી એને. આપણે ખબર હોવા પર કે ન ખબર હોવા ઉપર મોક્ષ માર્ગ નથી. ધર્મ વસ્તુ સ્વભાવ, ભગવાને તો એવું કીધું, ધર્મ વસ્તુ સ્વભાવ, જેવા ભાવ તેવા ભાવ. કોઈ મોક્ષ આપતું નથી. રાતના 12 વાગે જંગલમાં જઈને પણ ખરાબ વિચાર ને ખરાબ કામ કરીને કોઈ ન હોય તો મને મને કઈ પાપ લાગે? કોઈ ન તો કોઈને ખબર નથી. લો એસા નહી હૈ, તું માનતા હે એસી વિશ્વ વ્યવસ્થા નહી હૈ. ધર્મ વસ્તુ સ્વભાવ. કોઈ પણ જીવ કોઈ પણ જગ્યાએ ક્યારે પણ કઈ પણ ડિગ્રીનું પાપ ભાવ કરે તો તેને પાપ ચોંટવામાં ઇન્દ્ર જિનેન્દ્ર કે નરેન્દ્ર કઈ ફેરફાર કરી શકે. ધર્મ વસ્તુ સ્વભાવ. તો બે સારા ભાવને, સાદા ભાવને મારા જીવનમાં લાવીશ એમ સાધક જિજ્ઞાસુ ભાવના કરે છે. મૈત્રી ભાવ બહુ પ્રસિદ્ધ છે સામાન્ય રીતે, અને ગુણ પ્રમોદનો ભાવ, ગુણ પ્રમોદનો ભાવ. આપણે બધાય અનેક દોષોથી ભરેલા છીએ. આપણા દોષ આપણને દેખાતા નથી, માટે બીજાનામાં દોષ જોઈને આને આ નથી આવડતું, આ આવો છે, આ આવો છે, આ હા. કોઈ મોટો કુકૃત્ય કરતો હોય કે જેથી ઘણા માણસો પર અસર થાય તો તેને માટે યોગ્ય આપણે ઇન્ટરવેન્શન ડાયરેક્ટલી ન કરવું, પણ એ ઇન્ટરવેન્શન કરવાની સત્તા જેને હોય એવી પોલીસ કે એવા ન્યાયાધીશ કે એવા રાજા, એને કહેવું કે ભાઈ આ પ્રમાણે છે, આ પ્રમાણે આ ભાઈ આવા આ બધું આવું વિચારી રહ્યા છે, આવું
षड्यंत्र गोठवी रह्या छे। ए षड्यंत्र गोठवे छे, ए पोते पाप नु वहन करे छे, परंतु सामाजिक दृष्टिए घणा लोको मरी जाय एवुं थतुं होय तो एनो योग्य उपचार करवो ए योग्य छे, करुणा नु चिन्ह छे। कोईए चार पांच बॉम्ब मूकी दीधा होय, हजार माणस होय, हजार माणस माय नहीं अहींया, तो एने माटे योग्य उपाय व्यवहारथी करवो जोईए। निश्चित ही तो जे एनुं बधानुं आयुष्य कर्म होय तो ए बॉम्ब थई जाय, गहन छे। आपणे तो सादी वात शीख्या कि मारे कोई मारा दुश्मन नथी, कोई मारा दुश्मन नथी, अने दरेक जीवमां कंई कंई गुण तो होय, आपणे एनी पासेथी गुण लेवो। आगळ दिन क्रूर ने धर्म विहोणा देखे दिल मां दर्द रहे, दिन क्रूर ने करुणा भीनी आंखों माथे अश्रु नो शुभ स्रोत वहे, मार्ग भूले ला जीवन पथिक ने मार्ग चींदवा उभो रहो, मार्ग भूले करे उपेक्षा ए मार्ग ने तो ये समता चित्त धरो, बीजाना दुखो ने देखी ने जेनु हृदय द्रवे नहीं, ए जीव का तो सातमा गुणस्थान मां छे ने एथी ऊपर श्रेणी मां मांडे, ए अत्यार तो छे नहीं, अने का तो पछी ए जीव धीठ छे, एन हृदय नथी। कोईने पण दुख थाय तो आपणे राजी थवुं नहीं, परंतु संसार व्यवहार में तो एवं छे कि जे खून करे, चोरी करे मोटी, एवा कुकृत्यो करे तो व्यवहार में एने योग्य दंड देवो ए आवश्यक छे। आपणे देवो एम नहीं, पण ए दंडनी व्यवस्था एटले राज्यनी व्यवस्था एवी होवी, માટે રાજામાં કથનચિત ભગવાનનો અંશ કયો છે। આ તો તત્વથી વાત છે, અત્યારની વાત નથી કરતો, જે ભગવાન બધા રાજા જ હતા, લો જૈન પરંપરામાં ભગવાન બધા રાજા હતા, ભગવાન એટલે તીર્થંકર ભગવાન। ઘણા ભાઈઓ પૂછે કે સાહેબ તમારો ભગવાન છે, મેં કીધું મારા ભગવાન નથી, બધાના ભગવાન છે। કે સાહેબ બધા રાજન ઘર જન્મે ને કાતો ભંગીને ત્યાં જન્મ તો અમને શું વાંધો, અમને તો કઈ વાંધો નથી ભાઈ, પણ હજુ કોઈ દી એવું થયું નથી, એ વિશ્વની વ્યવસ્થામાં એવું કંઈ છે નહીં। હવે એવું કંઈ નવું તું કાઢે, પણ તારા કાઢવાથી કઈ વસ્તુ વ્યવસ્થા બદલાય, અને એ તો તમારા જીવનમાં એવું છે। પેલો જે હમણાં તમે 78 લાખનો હીરો લીધો, એ ક્યાં મૂક્યો છે? લાકડાની વખારમાં મૂક્યો છે? તો મોટરની ગેરેજમાં, મોટર ગેરેજમાં મૂક્યો છે? સાહેબ તમારા બે એક સૂર ઢીલા છે, દીકરાને ખબર નથી, એની બાને ખબર નથી, એ બહુ સારું ના કહેવાય, એ પાછું એમ અંદરમાં એવું ન કરાય। સહધર્મચારિણી ધર્મપત્ની છે, અને દીકરો જો દીકરો હોય, બધી વસ્તુ એને કહેવા જવું એવું નહીં, પણ છુપાવવાનું શું, જીવનભર શું ચોરી કરવાની, સ્વજનોથી ચોરી, ભૂલ તો દરેકથી થઈ જાય,
તો એને માટે યોગ્ય શિક્ષા હોય. પણ કે મારી થોડી ભૂલ થાય તો કે મને ફાંસી ચડાવી દો, એસા નહીં હૈ. તો યોગ્યતા, યોગ્ય જે વસ્તુ જ્યાં હોય તે જગ્યાએ તે હોવી જોઈએ એવી એક વ્યવહાર વ્યવસ્થા દુનિયામાં છે, અને તે વ્યવહાર દ્રષ્ટિથી યોગ્ય છે. અહીં તો એનાથી પણ આગળ જઈને કહે છે કે બીજા જીવો મારા માટે ગમે તે કહે અથવા તો એવા ખોટા કામ કરે તો પણ હું અંતરથી એના પર દ્વેષ કરતો નથી, પરંતુ એ જે ખોટું કામ કરે છે એનાથી એને પણ દુઃખ પડશે ને બીજાને પણ દુઃખ પડશે. માટે પાપીને ધિક્કારો નહીં, પાપીને ધિક્કારો નહીં, એનામાં રહેલી પાપ ભાવનાને ધિક્કારો. ધિક્કારો એટલે એને મુક્ત કરો. આપણે હજારો લાખો કરોડો પાપ કર્યા હશે ભૂતકાળમાં, હજુ કંઈ બહુ એટલા બધા ડાઈમાના દીકરા થયા નથી કે બધા પાપથી છૂટી ગયા છે. પણ ઇન્ટેન્શન એવું હોવું જોઈએ કે શ્રવણ કરે, વિવેક રાખે અને સારી ક્રિયા કરે. એના બધી શા વ કો એવું જૈન પરંપરામાં છે. જે ઉત્તમ વસ્તુઓ સાંભળે, ઉત્તમ બોધ સાંભળે, જે જીવનમાં સમસ્ત જીવનમાં વિવેકી હોય, વ્યવહાર જીવનમાં પણ વિવેક અને પરમાર્થ જીવનમાં પણ વિવેક, અને જેનું જીવન ઓપન બુક છે અને કોઈ ખોટા કામ કરતો પોતાની કક્ષા અનુસાર, અંદરમાં તો એમ જ માને છે મારે કોઈ ખોટું કામ કરવું, મારે કોઈ ખોટું કામ કરવું, હજુ એ સ્ટેજે પહોંચ્યો નથી પણ અંદરમાંથી તો એ પ્રમાણે માને અને એવો પ્રયત્ન એવી શ્રદ્ધા કરે છે. સર્વ જીવો સર્વ પ્રકારે સુખી થાઓ, દેને વાલે કા ભી ભલા હો, ન દેને વાલે કા ભી ભલા હો, રોકને વાલે કા ભી ભલા હો, એવું અંતરમાં જે માનીએ ને એ પ્રમાણે ચાલી શકે એ સાધુ, એ સાધુ. કે મારી ભિક્ષામાં તમે વિઘ્ન કરાયું, તમે અંતરાય પડાયો, આપણે એટલું બધું ન કરી શકીએ પણ ભાવ તો કરી શકીએ, ભાવ તો એવા કરી શકીએ. ને જે ખોટા કામ કરી રહ્યો છે દુનિયામાં કળિયુગની અંદર એમ જ હોય, દુનિયામાં જગતના જીવોમાં કળિયુગ નો શાસન હોવાને લીધે ઇવન સારા કાળમાં પણ એવું હોય છે ઘણું બધું. રામ હતા ત્યારે રાવણ હતો, કૃષ્ણ હતા ત્યારે કંસ હતો, પણ બધાને હું સુધારી નાખું તો ભગવાન કહે છે પહેલા તું સુધાર પછી બીજા બધા એને સુધારી નાખું એમ કે. હા, પ્રેમ સર્વથી. આપણને કોઈ પૂછે તો સત્ય કહીએ કે મને આટલી ખબર છે. વિશેષ વિશેષજ્ઞને પૂછીએ અથવા શાસ્ત્રના પ્રમાણથી આપણે જાણી શકીએ.
करे उपेक्षा ए मार्गनी तोय समता चित्त धरु। અગ્રુજ જરાક વધારે અગ્રુજ, બે વાર ત્રણ વાર ચાર વાર કોઈ ભાઈ બહેનને કહીએ કે ભાઈ આમ ન કરાય, આમ કરવાથી તમને દુઃખ છે, બધી અવ્યવસ્થા ઊભી થાય છે, બીજા લોકોને અંતરાય પડે છે અને તમને પાપ બંધાય છે, માટે આવું ન કરો, પણ એ માને કે ન પણ માને, એ માને કે ન પણ માને, આપણે રાજા નથી, જોકે રાજા પણ સારા રાજા હોય ત્યારે કૃષ્ણ ભગવાને શિશુપાળને કહ્યું કે તું 100 ગાળ દઈશ તો વાંધો નથી, 101 ન દેતો, એ તો રાજા હતા તે વખતે, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, વિનાશ કાળે રાવણને પણ એમ કહ્યું હતું કે ભાઈ તું સીતા માતાને શું પહેરે પાછા સોંપી દે તો અમારે લંકામાં યુદ્ધ નથી કરવું, કઈ જોઈતું નથી, ને અમારે કઈ લંકામાંથી લઈ જવું અને કોઈને મારવાય નથી, લેટ જસ્ટિસ પ્રિવેલ, લેટ ટ્રુથ પ્રિવેલ, તો આપણું ધાર્યું આપણું કહેલું કોઈ ન માને તો આપણે વધારે અપસેટ થઈ જવું નહીં, આપણી ડ્યુટી બજાવવી તદ્દન નજીકના હોય તો કહેવું કે બેટા આમ કરવાથી ઘણી તકલીફ થાય અને આનું ઘણું ફળ ખરાબ થાય, તમને ભવિષ્યમાં બહુ મોટો પશ્ચાતાપ થશે, પણ એ છતાં ન માને તો राय मात्र घटवद नहीं देख्या केवल ज्ञान यह निश्चय उर लाय के तजिए परथम ध्यान। आ चार भावनाओ ज्ञानी भगवंतो साधना परमार साधना नी पहला जीवन में लावानी कीधी छे। આવી ભાવના આપણા જીવનમાં વ્યક્તિત્વમાં ટોટાલિટી ઓફ ધ પર્સનાલિટીમાં ન હોય અને આપણે આત્મજ્ઞાનની મોટી વાતો કરીએ ને બધું, એ કાંઈ પરમાર્થ નથી, એ કાંઈ હિતકારક નથી। બાળકને તમે સોનાની છરી આપો, સાહેબ સોનાની આપવું છે, ન ભાઈ સોનાની હોય પણ છરી એવી હોય તો 8-10 મહિનાનું બાળક હોય ને આપો તો, સાહેબ આમ તો આમ 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 કરે તો લોહી અહીંયા લોહી નીકળે, અહીંયા લોહી નીકળે, યોગ્ય અયોગ્ય નો નિર્ણય, શું સારું શું બુરું, શું લાભદાયક શું નુકસાનકારક, એની જ્ઞાની ભગવંતોએ જે રેખા દોરી છે તેને ઓળંગવી નહીં, મારા તમારા જીવવાની વાત નથી। મહાસતી સીતાએ લક્ષ્મણ રેખા ઓળંગી તો તેઓનું હરણ થઈ ગયું, તો આપણું શું થાય, હજારો વાર હરણ થઈ જાય આપણું તો, આપણું તો હજારો વાર હરણ થઈ જાય, કારણ કે આપણે તો સીતાના કેટલા ભાગમાં છીએ, બસ એ કન્ક્લુઝન કરે છે। ચંદ્ર પ્રભુની ધર્મ ભાવના હૈયે સૌ માનવ લાવે, ચંદ્ર પ્રભુની વેર ઝેર ના પાપત જીને મંગલ ગીતો એ ગાવે, વેર ઝેર સ
સંતોની આજ્ઞા, સદગુરુની આજ્ઞા, પરમાત્માની આજ્ઞા, એનું જે કોઈ પાલન કરે એ જીવને ઉત્તરોત્તર વધતી ગુણ શ્રેણી પ્રાપ્ત થાય છે અને અંતે તત્વદ્રષ્ટિ આવે ત્યારે મોક્ષની પ્રાપ્તિ થાય. મોક્ષમાં કોઈ ન માનતો હોય તો કંઈ વાંધો નહીં. આનંદ 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 કાયમ આનંદ, એવી એક સ્થિતિ, એવી એક દશા આ વિશ્વમાં છે. એકદમ ન બેસે તો આપણી પાત્રતા જ્યારે વધે ત્યારે જ ભગવાનની અંતરંગ શ્રદ્ધા થાય. ત્યાં સુધી તો દુનિયાના લોકો કહે છે એવું જ હોય, અરે રે બિચારા ભગવાનને કંઈ ખાવાનું પીવાનું કંઈ નહીં, ટિફિને મોકલું તોય ના લે, એમને કંઈ કપડાં બપડા સાદા કોઈ એમને માફક આવે એવા લુગડા ન કરીને મોકલી આપું, આટલા બધા કાંટા વાગે છે એમને. ભગવાન ભગવાન છે, હવે મુનિ ભગવાન છે, મુનિ ભગવાન છે, એ કાંટા વાગે આપણી મફક એમને એવું ન થઈ જાય. અને એમને વાગે તો પણ મોટા ભાગે તો શરીર એવું હોય કે કાંટો તૂટી જાય, પણ કદાચ ન તૂટે ને વાગે તો આપણી મફક રોવા બેસે નહી. આવા પરમાત્માનું શ્રદ્ધાન કરવું, સ્મરણ કરવું, એવા મહાન મુનીશ્વરો, યોગીશ્વરો, સંત ધર્માત્માઓનું સ્મરણ કરી એમને પ્રાર્થના કરવી, હે ભગવાન મારી બુદ્ધિને નિર્મળ કરો, હે ભગવાન મારી બુદ્ધિને એવી બનાવો કે જેથી આપની પરમ સત્ય વાત મારા હૃદયમાં ઉતરે. આવી ભૂમિકા નવા વર્ષમાં આપણા જીવનમાં આવે એ સામાન્ય મુમુક્ષુઓને માટે એ આવશ્યક છે. આગળ વધેલા હોય એ તો એથી પણ આગળ જાય અને પોતાના હૃદય મંદિરમાં વિરાજમાન ચૈતન્ય દેવની ઓળખાણ, શ્રદ્ધા અને અનુભૂતિ કરવા માટે ગુરુગમથી અને પોતાના સમ્યક પ્રયત્નથી ઉદ્યમ કરે. ને આપણે આ વર્ષ, આવતું વર્ષ એટલે આજથી ચાલુ થઈ ગયું એ વર્ષ, સૌને તન મન ધન અને આત્મકલ્યાણના માર્ગમાં આગળ વધારનારું બને, સર્વજીવો સુખી થાય એવી આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ. અને આપણે પણ એવું જીવન જીવીએ કે જેથી આપણને પોતાને શાંતિ મળે અને બીજા જીવોને પણ શાંતિ મળે. સર્વથો સહુ સુખી થાઓ, સમતા સહુ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ. સદગુરુ પરમ કૃપાળુ લોકના સબ સંતન કી. સૂત્ર સાથે બોલીએ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર. ઓમ ઓમ.